અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. બોલાવ ગ્રામ પંચાયતના સરપંચ પ્રિયંકાબેન પટેલના વિરોધમાં સભ્ય દ્વારા કામ ન કરી ગ્રાન્ટોનો દુરુપયોગ કરવાના આક્ષેપ સાથે 23 સભ્યોએ એક જૂથ થઈ બોલાવ ગ્રામ પંચાયતના હિતમાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તની અરજી ભરૂચ તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી, જેને લઈ આજરોજ બોલાવ ગ્રામ પંચાયત ખાતે અધિકારીઓ અને સરપંચની ઉપસ્થિતિમાં 23 સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો હતો. 24 સભ્યોની બોલાવ ગ્રામ પંચાયતમાં 23 સભ્યો દ્વારા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તમાં સમર્થન આપવાની સાથે જ પ્રિયંકાબેન પટેલ પાસેથી સરપંચનો ચાર્જ લઈ ઉપસરપંચ યુવરાજસિંહ પરમારને સોંપી દેવામાં આવ્યો હતો. બોલાવ ગ્રામ પંચાયતની અવિશ્વાસની દરખાસ્ત બાબતે ઘણી વખત સભ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆતો કરતા આખરે શાંતિપૂર્ણ રીતે દરખાસ્તને મંજૂરી અપાઈ હતી. 12 કલાકે સમયસર અવિશ્વાસ પ્રસ્તાવના મતદાનની બેઠક યોજી એમાં ગ્રામ પંચાયતના ચૂંટાયેલા 24 સભ્યો પૈકી 23 સભ્યો હાજર હતા. જેઓના વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત હતી એ સરપંચશ્રી પણ હાજર હતા. અવિશ્વાસના રદિયો આપવાની તરફેણમાં એમનો અધિકાર હતો કે એ એક મંતવ્ય પોતાનું રજૂ કરે. એ બાબતે અમે એમને જણાવતા તેઓએ મંતવ્ય આપવાનું ના પાડેલ. એને કાયદાની જોગવાઈ મુજબ આંગળી ઊંચી કરીને મતદાન કરાવતા હાજર રહેલા 23 સભ્યોએ સરપંચશ્રી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મત આપેલ છે. હજુ એ સરપંચ તો કાયદાની રૂએ ડેપ્યુટી સરપંચને 3 દિવસ પછી ચાર્જ આપવામાં આવશે. એટલે ડેપ્યુટી સરપંચ જે છે યુવરાજસિંહ એસ પરમાર એ ઇન્ચાર્જ સરપંચ તરીકે અમને કાયદાની જોગવાઈ મુજબ કામગીરી બજાવશે. અવિશ્વાસની દરખાસ્ત માટે તાલુકા કક્ષાએથી કડીવાલા સાહેબ છે પધારી, એમની હાજરીમાં અમે કોલો પંચાયતના 25 સભ્યોમાંથી 24 સભ્ય હાજર રહી 23 સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવ હેઠળ પસાર કરવામાં આવી છે અને એની અંદર અમે ગોળવ ગ્રામ પંચાયતના તમામ સભ્યોએ સાથ આપી પંચાયતમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને એમાં આજે અમે સફળ ગયા છે. તે માટે ગોળવ ગ્રામ પંચાયતની તમામ સભ્યોને આભાર માનું છું.